ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આજે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપી રહ્યા છે, ત્યારે આજે બોટાદ જિલ્લાના બરવાળા ખાતે પણ તાલુકા કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો ઉત્પ્રત થતા અત્યાચાર અને વિવિધ પ્રશ્નોની માંગણી લઈને આવેદનપત્રમાં આપ્યું હતું. બરવાળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બરવાળા શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા. વિજયસિંહ બાપા ચુડાસમા, બોટાદ જિલ્લા સેવાદળ પ્રમુખ. આજરોજ તારીખ 8ના રોજ અને આગામી તારીખ 9 અને 10ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને જે અન્યાય થાય છે, જે પોષણક્ષમ ભાવો નથી મળતા, જે લોકોને પૂરા વીમાનું કવચ લેવામાં આવે છે, 55% થી 90% સુધીનું વળતર લેવામાં આવે છે, પ્રીમિયમ લેવામાં આવે છે, પણ વળતર ચૂકવવામાં નથી આવતું, એના સખત વિરોધમાં આજે ખેડૂતોની પરિસ્થિતિ બહુ દયનીય હોય એના વિરોધમાં કોંગ્રેસના સમર્થનમાં અમે કોંગ્રેસ પરિવાર દ્વારા ઉગ્ર વિરોધ કરી અને આ આંદોલન ચલાવી રહ્યા છીએ, જેના કાર્યક્રમના આજે પ્રથમ દિવસે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી દિવસોમાં બહુ જોરદાર અને રસ્તા રોકો સુધીના બંધ સુધીના એલાનો આપવાની અને એમાં એને સંપૂર્ણ સહકાર આપી અને સફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેની અંદર આજે બરવાળા તાલુકા તથા બરવાળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવી અને ખેડૂતોની વેદનાને વ્યક્ત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.